નો મતલબ એ ઓકે જેસે આપણે બધાએ એક સાથે ભેગા થઈને વોટ કર્યો છે અને જે વિકાસના કામો અને આપણે જોઈએ છે કે રોજ દરરોજની લાઈફમાં જે ચેન્જીસ આવી રહ્યા છે બધાની લાઈફમાં કે જે પહેલા ડેવલપમેન્ટ હતું ને અત્યારે ડેવલપમેન્ટ છે એનો ઘણો બધો ફાયદો બધાને મળ્યો છે બધા સુધી ડેવલપમેન્ટ પહોંચ્યું છે કારણ કે બધાની લાઈફસ્ટાઈલ ઉપર આવી છે એને જોઈને ખબર પડે છે કે ડેવલપમેન્ટ ખરેખર થયેલું છે

કે કોઈ નું વિઝન ધારો કે કોઈ એવું આપણા લીડર હોય એ લીડરમાં બે પ્રકાર હોય સુવિધાઓ સુધી તો સાયકલ થોડા હતા આપણે સુવિધાઓ માટે તો હતા જ પણ તમારી બધી વાત સાચી હવે આપણે ટ્રેનમાં તો ટ્રાવેલ બધા કરતા હતા બસમાં બી ટ્રાવેલ કરતા હતા પ્લન જે એને એરપોર્ટ નજીકમાં બનાવી દીધા એનાથી શું થયું કે કનેક્ટિવિટી વધી ગઈ તમારે ક્યાં જવું હોય તો સગવડ થઈ ગઈ બીજું જ્યારે આપણે કોઈ જગ્યાએ હાઈવે ઉપર જતા હતા ત્યારે આપણને રોડ રસ્તાનું કનેક્ટિવિટી બહુ ઓછી હતી એટલે આપણે બહાર જવાનું ટાળતા હતા કે બહાર જવાનું આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર ડિપેન્ડ હતા અત્યારે બધા જ પોતે પોતાના ઓન વ્હીકલ લઈ અને ટ્રાન્સપોર્ટમાં યુઝ કરે છે પ્લસ બધા જ લોકો ફરવા જાય છે એનું રીઝન એ છે કે રોડ રસ્તાની ક્વોલિટી સુધરી છે રોડ રસ્તાની કનેક્ટિવિટી સારી બની છે દરેક યાત્રા સ્થળો ઉપરથી લઈ અને કોઈ પણ ફરવાના સ્થળો ઉપર ફેસિલિટી બનાવી છે એટલે જેના કારણે ફેમિલી સાથે કોઈ પણ જગ્યાએ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો તમે એન્જોય કરી શકો જ્યારે તમે એન્જોય કરો ત્યારે તમે આખે આખું મનને પ્રફુલ્લિત કરવાની સાથે સાથે તમે તમારા કામ ઉપર બી પ્રોડક્ટિવિટી વધારે બનાવી શકો એટલે બધું એકબીજા કનેક્ટેડ છે જો આ ના હોત તમે વિચાર માત્ર ને એવું છે કે તમે કઈ વસ્તુ વિચારો છો અને એને કરો છો એમાં બહુ ફરક છે આગળની સરકાર વિચારતી હતી આ સરકાર કરે છે અચ્છા તમે જે બે સુવિધાઓ કીધી ટ્રાન્સપોર્ટેશન રોડ રસ્તા ને બાર ટુરી ટુર પર જવું ને પ્લેનમાં બેસવું તો પહેલું તો એરપોર્ટનું ખાનગીકરણ કરી નાખ્યું વાત એક બીજું આ રોડ રસ્તા સુવિધા કે પ્લેનમાં ફરવું એ ખાલી ઉપલા મધ્યમ વર્ગની સુવિધાઓ વધી નીચલા વર્ગ અને ગરીબ વર્ગ માટે આ બધાનો શું ફાયદો સર આપણે એક શબ્દ બોલીએ છીએ ગરીબ 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 બરાબર ગરીબ હોવું એ કંઈ ગુનો નથી પણ ગરીબીમાંથી બહાર નીકળવા માટે પોતે જ પ્રયત્ન કરવો પડે કોઈપણ સરકાર આવશે સર નરેન્દ્ર મોદીની આજથી પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી કોઈ પણ સરકાર હશે જો માણસ ગરીબીમાંથી બહાર નીકળવા માંગતો હોય તો એને કોઈની નહીં બહાર કાઢી શકે પણ જો માણસ મહેનત કરશે ને અને જો માણસનું વિઝન હશે કે એજ્યુકેશન હશે ને આપણા ત્યાં તો સર સો ટકા ગરીબીમાંથી બહાર નીકળી જઈશું આ એ ગરીબીનો જે સિમ્બોલ લઈને આપણે ફર્યા કરીએ છીએ વર્લ્ડમાં એ ખરેખર આપણા માટે નિંદનીય છે અને આપણે ગરીબ છીએ જ નહીં પણ આપણે એક માની લીધું છે કે આપણે ગરીબ છીએ સર આપણી સંસ્કૃતિ એટલી મહાન છે કે એની કોઈ આપણે બહાર જઈએ વેલ્યુ છે આપણે બધા સંસ્કારો આપણી જોડે છે પણ સર એની જે કે જોડે હોય કોઈ વેલ્યુ ના હોય એવી વસ્તુ છે આપણી જોડે બધું જ છે કોઈ ફેસિલિટી ગવર્મેન્ટ સ્કૂલો અત્યારે સ્કૂલો છે સર પણ છોકરાને મૂકવા તો જવું પડે ને પેરેન્ટ્સ એટલી તો જવાબદારી લેવી પડે ને ગરીબો ભણાવવા નથી માંગતા તો સર દેશ કેવી રીતે આગળ વધશે કોઈ કોઈ બી માણસ પ્રધાનમંત્રી આવીને છોકરાને થોડી સ્કૂલમાં લઈ જશે એના માટે ગ્રાઉન્ડ ઉપર જે પણ વ્યક્તિઓ છે જે પણ જેના પેરેન્ટ્સ છે બધાએ મહેનત કરવી પડશે પણ સ્કૂલો તો દિલ્હીમાં સારી છે આપણા ગુજરાતમાં ક્યાં સારી સ્કૂલો છે એ પેલા મનીષ સિસોદી સારી સ્કૂલો તો જેલમાં નાખી દીધું તો સર તમારા મત મુજબ પ્રમાણે દરેક આઈએસ અને આઈઆઈટીમાં ખાલી દિલ્હીના સ્ટુડન્ટો જ હોવા જોઈએ ને જો એજ્યુકેશન સારું તો આપણા આખા ભારતમાંથી બધી જગ્યાએ આઈઆઈટી ને આઈપીએસ અને બધી જે ગવર્મેન્ટ સર્વિસીસ છે એમાં મોટા ઓફિસરો બનીને જાય છે તો બિહારમાંથી બી જાય છે તો સર એવું કહેવાય કે દિલ્હીમાં જ એજ્યુકેશન સારું બિહારનું એજ્યુકેશન સારું નથી સર અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં તમે જાઓ તમને બિહારના લોકો મળશે કેમ સર એ પોતે નાના હોય ને ત્યારથી જ એક થાની લે છે કે મારે કંઈક કરવું છે મારે આગળ વધવું છે સર પ્રોબ્લેમ હોય ને ત્યાં જ સર સ્ટ્રગલ હોય ને સ્ટ્રગલ હોય ને ત્યાં જ પ્રગતિ હોય સર આ એક બીજા જોડે કનેક્ટેડ છે સર એટલે આપણે સ્ટ્રગલ કરીએ છીએ ને તો જ આપણી પ્રગતિ થશે સર બરાબર હા આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જઈશું ને સર તો યુથ બીજા રસ્તે ચડી જશે એટલે પ્રયત્ન અને મહેનત ને બધું જરૂરી છે સર હું એક બે છેલ્લા સવાલ પૂછું બોલો એક મોદી સાહેબે કીધું કે હવે નામ નથી બોલતા અદાણી અંબાણી રાહુલ ગાંધી કારણ કે ટેમ્પો ભરીને રૂપિયા પહોંચ્યા છે શું કહો છો મોદી સાહેબ બોલ્યા છે સર હવે આ એક પોલિટિક્સ છે એમનું એક આખું આઈબી ને બધા તંત્ર છે સર હવે આ એક પોલિટિક્સ છે હવે પોલિટિક્સમાં જ્યારે કોઈ નેતા એવું બોલતો હોય કે ટ્રક ભરી ભરીને પૈસા જઈ રહ્યા છે તો સર ટ્રક ભરી ભરીને પૈસા જઈ રહ્યા છે તમને મને તો ખબર નથી હવે ખબર મોદી સાહેબને છે અને રાહુલ ગાંધીને છે તો એ બંનેને સામસામે લઈએ ત્યારે એ બંને જ આન્સર આપી શકે જેમ અમેરિકામાં હોય છે કે એડીસીબીઆઈ તમારા છે રેડ પાડો ને પણ સર જ્યારે મારી એક રિક્વેસ્ટ એવી છે કે જ્યારે આપણા લીડર્સ આપણે આપણે એને ઇલેક્શન માટે આપણે એને મત આપતા હોઈએ છીએ તો એક એક સામસામે એક એવું થાય સામસામે ઇલોક્યુશન થાય સામસામે ડિબેટ થાય જેની આપણને ખબર પડે કે બંને નેતાઓનું વિઝન શું છે જ્યારે બંનેને સાથે ઊભા રાખીને જેવું અમેરિકા કરી રહ્યું છે એ ડેવલપ કન્ટ્રી છે એ જોઈ રહી છે કે મારી ડેવલપ કન્ટ્રી માટે મારા કેવા નેતાની જરૂર છે તો એ સામે ડિબેટ કરાવે છે અને એના આન્સર એ બેનને સામે રાખીને જ આપી શકશે એકબીજાને એકબીજાની ગેરહાજરીમાં કોઈ કીધેલી વસ્તુ તમે કેવી રીતે સાબિત કરશો બંને સામે ઊભા હશો તો તમે કંઈ કહી શકશો કે કોણ સાચું છે કોણ ખોટું છે કોણ શું બોલે છે કોણ શું આન્સર આપે છે તમે શું માનો છો હું માનું છું આ બંને માંથી કોઈ સાચું નથી બોલતું બરાબર વન વન નેશન ઇલેક્શન જે મોદી સાહેબ ઈચ્છે છે એ એ થવું થવું જોઈએ જોઈએ વન વન નેશન ઇલેક્શન કારણ કે આપણો ઘણા બધા પૈસાનો વે થઈ રહ્યો છે બીજું થર્ડ પ્રોસેસ આપણી આખો દિવસ આપણું કન્ટ્રી જે પ્રોગ્રેસ કરવી જોઈએ બીજા બધા જેટલા બી પ્રોગ્રેસ કામ કરવા જોઈએ એની જગ્યા ઉપર આ ગવર્મેન્ટ અને આપણું તંત્ર ઇલેક્શનમાં માં બિઝી હોય છે એટલે વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ સર હોવું જોઈએ કેટલી સીટો આવશે કેન્દ્રમાં બીજેપી સર હું તો મારા ગુજરાતની ની વાત કરી શકું ગુજરાતમાં તો તો સારી એવી સીટો આવશે પણ આ લોકો છે નજીક પહોંચશે તમને લાગે છે કે આ ભરોસો જે લોકોને હતો મોદી સાહેબ જીતવાના છે જીતવાના છે એના કારણે લોકોએ ઓછું મતદાન કર્યું છે હા એવું કહી શકાય એવું કહી શકાય કે લોકો કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે કે જીતેલા જ છે ને જેમ કે આપણે ક્રિકેટમાં એક ઓવરમાં બે રન જોઈતા હોય તો બેટ્સમેન ફ્રી થઈ જાય કે બે રન તો આવી જશે ને છ બોલ છે એવી રીતે બી મતદાનમાં એવું થયું છે કે મોદી સાહેબ તો આવવાના જ છે ને તો આપણે ક્યાં વોટ આપવાનો છે એ રીતે ઘણી બધી જગ્યા ઉપર ઇન્ડિયાની સીટો ને નુકસાન થશે એને કારણે આની ગણતરી તો સર આવ્યા પછી જ ખબર પડે કારણ કે અત્યારે એવું ના કહી શકાય કે નુકસાન થશે કારણ કે આપણને તો ખાલી ગુજરાતની ખબર છે બહાર તો એમનો શું સિનારિયો છે એ તો એમની જનતા જ કહી શકશે બહારના સ્ટેટની બહારના સ્ટેટ એટલે આપણા ગુજરાત બહારના સ્ટેટની જનતા જ કહી શકશે કે એનો સિનારિયો શું છે આપણને ગુજરાતમાં એવું લાગે છે કે બીજેપી સરકાર જ ફરીથી રહેશે અને સીટો આપણે ઘણી એવી સારી આપીશું જે કોંગ્રેસ સાવ લઘુમતીમાં છે એની સીટો આ વખતે વધશે એવું લાગે છે સર કોંગ્રેસ વધી શકે છે પણ કોંગ્રેસમાં લીડર ક્ષમતાનો અભાવ છે એમાં ઘણા ઘણા સારા એવા નેતા છે લાઈક સચિન પાયલોટ એને કોઈ દિવસ આગળ આવવા નથી દેતા એવા ઘણા બધા નેતાઓ છે જે લોકો આગળ આવવા માંગે છે પણ અહીંયા એવું છે કે રાજાનો છોકરો રાજા બરાબર ભણ્યા હોય કે ના ભણ્યા હોય બરાબર આજે મારે ભણીને નોકરી કરવી પડે છે કારણ કે મારા પપ્પા રાજીવ ગાંધી નથી જયારે એમના પપ્પા રાજીવ ગાંધી હતા તો એમને નોકરી કરવાની જરૂર નથી કે બધું એમને બધું મૂકેલું જ છે એટલે રાજાનો છોકરો રાજા આવું પોલિટિક્સમાં ના હોવું જોઈએ